नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी वच्चे सर्जाये लॉकडाउन की परिस्थिति ने लीधे तक्षशिला विद्यालय द्वारा ऑनलाइन शैक्षणिक कार्यक्रम आयोजन करेलू छे, जेमा विद्यार्थी मित्रों आपनु हार्दिक स्वागत करू छू। आज आपणे धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 8 कुदरती संसाधन, अगाउ आपणे लेक्चर नंबर 3 नी अंदर ICAR नामनी संस्था विषे चर्चा करी। विद्यार्थी मित्रों, आज ICAR नामनी जे संस्था छे ए हालमां भारतीय कृषि संशोधन परिषद क्षेत्रे एटले के जमीन क्षेत्रे काम करी रही छे। आ जमीन क्षेत्रे संकळायेली जे संस्था छे, जेने भारतीय जमीन ने जुदा जुदा 8 भागोमां एटले के 8 प्रकारनी अंदर जे ते जमीनना लक्षणो अने गुण अने रंगना आधारे 8 भागोमां वहेंची छे, तो एनी चर्चा आपणे अगाउ चर्चा करी चूक्या। तो आ जुदा जुदा 8 भागों में जो वेचायेली जे जमीन छे, कांपनी जमीन, राती जमीन, काळी जमीन, लेटराइट जमीन, रण प्रकारनी जमीन, पर्वतीय जमीन, जंगल प्रकारनी जमीन, दलदल प्रकारनी जमीन, आ जे जुदा जुदा दलदल के पछी पीठ प्रकारनी जमीन, आ जे जुदा जुदा भागों में आपणे जमीन ने विभाजित करी ते पैकी नी आपणे प्रथम नंबरनी जे कांपनी जमीन छे ते लेक्चर नंबर 4 नी अंदर विगते अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों, आज कांपनी जमीन, तो कांपनी जे जमीन छे ए मूल जे ते खड़को अने ए खड़कोना जे लावा पथरावाना कारणे ए आ जमीनों निर्माण थयेलू छे। तो कांपनी जमीनों जे निर्माण छे ए नदियों द्वारा निक्षेपित थतो जे कांप छे ए पथरावाना कारणे जमीनों निर्माण थयुं छे। तो आपणे अवळे अगाउ जे चर्चा करी के ICAR नामनी जे संस्थाए भारतीय जमीनने जुदा जुदा 8 भागोमां वहेंची एमां कुल क्षेत्रफळना जे भारतीय जे जमीननुं जे कुल क्षेत्रफळ छे ते कुल क्षेत्रफळ पैकीना 43% केटला 43% क्षेत्रफळ जे जमीन छे ए रोकायेली जे जमीन छे ए कांपनी जमीन द्वारा रोकायेली छे। केटला टका जमीन? 43% जे जमीन छे ए कांपनी जमीन धरावे छे। એટલે તમારે અહીંયા સમજવાનું છે કે આપણા દેશની અંદર જે આવેલી જે કુલ જમીન છે એ કુલ જમીનના 43% જે જમીન છે એ કઈ જમીને રોકેલો ભાગ છે? તો કે કાંપની જમીને। તો વિદ્યાર્થી મિત્રો, ભારત દેશની અંદર આ કાંપની જમીન ક્યાંથી ક્યાં સુધી પથરાયેલી છે તેના વિશે જો આપણે માહિતી મેળવવી હોય તો આવો આપણે વધુ અભ્યાસ કરીએ। પૂર્વમાં એટલે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમ ભારતીય નકશાને તમે, ભારતના નકશાને તમે જોશો તો એમાં જે પૂર્વમાં આપણે જોવાનું એટલે કે પૂર્વ ભારત, પૂર્વ ભારતમાં બ્રહ્મપુત્ર ખીણથી, જે બ્રહ્મપુત્ર નદીનો જે ખીણ પ્રદેશ છે ત્યાંથી શરૂ કરી અને પશ્ચિમમાં સતલુજ નદી અને ઉત્તરમાં ઉત્તર ભારતનું મેદાનથી લઈ અને શેઠ દક્ષિણ ભારત સુધી આ પ્રકારની જે જમીન એટલે કે કાંપની જમીન છે તે વિસ્તરાયેલી છે। નર્મદા એમાંય પાછા દક્ષિણ ભારતમાં ખાસ કરીને નર્મદા, તાપી, મહાનદી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં આ પ્રકારની એટલે કે કામ પ્રકારની જે જમીન છે જોવા મળે છે। આ કાંપની જમીનનું નિર્માણ એટલે કે આ કાંપની જમીન કેવી રીતે પથરાયેલી છે, તો આ કાંપની જમીનનું જે નિર્માણ છે એ નદીઓ દ્વારા નિક્ષેપિત એટલે કે ઠરેલ જે કાંપ છે આવીને દૂર દરાજના ક્ષેત્રમાંથી ઢસડાઈને આવીને જે બનેલો જે જમીન જેવો ભાગ છે તે કાંપની આભારી છે। તેમાં એટલે કે આ કાંપ પ્રકારની જે જમીન છે અથવા તો કાંપની જમીનની અંદર કયા કયા પોષક તત્વો રહેલા હોય છે અને કયા કયા પોષક તત્વો એ ઓછા હોય છે એની જો આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, તો કાંપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ એ વધારે પ્રમાણમાં જોવા મળે છે। અંડરલાઇન કરી લેજો, તમને બહુ અગત્યની માહિતી કોઈક જગ્યાએ નકશા સ્વરૂપમાં કે પછી કોઈ વાક્યના જવાબમાં આવા પ્રશ્નો પૂછાઈ શકે છે કે આ જે કાંપ પ્રકારની જે જમીન છે તેમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું જે પ્રમાણ છે એ સવિશેષ એટલે કે વધારે પ્રમાણમાં જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, કાંપ પ્રકારની જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસનું જે પ્રમાણ છે એ ઓછું હોય છે અને એના કારણે તમે જુઓ કે આ જમીનની અંદર એ નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોવાના લીધે એ જો તમે આ જમીનની અંદર કઠોળ વર્ગનો પાક વાવો, કઠોળ મને કહેશું આપણે, તો જે બીજની બે ફાળ થાય
તે બીજને આપણે કઠોળ કહેશું, અથવા તો આવા જે ધાન્ય પાકો એટલે કે કઠોળ વર્ગના જે પાકો છે એની જો તમે વાવણી કરો અથવા તો એવા પાકો જો આ જમીનની અંદર ઉગાડવામાં આવે તો આ નાઇટ્રોજનનું જે પ્રમાણ છે એ આપણે જાણી શકીએ છીએ અને જમીનનું જે પડ છે તે પણ આપણે સુધારી શકીએ છીએ। तो तमने खबर पड़ी हे विद्यार्थी मित्रों के कांप प्रकार की जमीन में शानु प्रमाण ओछू होय छे, तो के नाइट्रोजन। जो जमीन की अंदर नाइट्रोजन प्रमाण ओछू होय तो क्या वर्ग पाको सविशेष वाववा जोईए, तो कहशो कठोर वर्ग पाको सविशेष प्रमाण में वाववा जोईए। चलो विद्यार्थी मित्रों हवे आपणे बीजा नंबर की जो जमीन है એટલે કે બીજા પ્રકારની જે જમીન છે જેને આપણે રાતી જમીન અથવા તો લાલ જમીન કહીએ છીએ। હવે આપણે અગાઉ ચર્ચા કરી કે કાંકની જમીન ભારતીય જમીનના કુલ ક્ષેત્રફળના 43% જેટલા ભાગની અંદર એ પથરાયેલી છે, તો રાતી જમીન એ કુલ ક્ષેત્રફળના જે જમીનનું જે કુલ ક્ષેત્રફળ આપણે ધરાવીએ છીએ એ પૈકીના 19% ભાગની અંદર એ રાતી અથવા તો લાલ જમીન છે। विद्यार्थी मित्रों आपणे आ राती अथवा तो जे लाल जमीन छे ए शाने आभारी छे एनी चर्चा आपणे करीए तो आ जमीननी अंदर फेरिक ऑक्साइडनी हाजरीने कारणे एटले के आ तत्व ते जमीननी अंदर सविशेष प्रमाणमां जोवा मळे छे तेना कारणे आ जमीन लाल प्रकारनी अथवा तो लाल रंगनी अथवा तो राती जमीनना नामे आपणे ओळखीए छीए। तो आनो विस्तार आपणे जोई लईए कि क्यांथी क्यां सुधी भारत ना नक्शा में तमे नजर करशो तो सारी रीते समझ में आवी जशे के दक्षिण द्विकल्पमां तमिलनाडु थी लई समझी लेजो आपणे दक्षिण भारत की बात करीए छीए विद्यार्थी मित्रों, तो दक्षिण द्विपकल्प में तमिलनाडु थी लई अने उत्तर में बुंदेलखंड में अने पूर्व में राजमहल की टेकरीओ थी लईने पश्चिम में कच्छ सुधी जे विस्तरेलो जे समग्र जे जमीनो पट्टो अथवा तो विस्तार छे ते कई जमीनो छे, तो के राती अथवा लाल जमीनो छे। तो तमे जोशो के समग्र भारत देशनी अंदर आ राती जमीन क्यांथी क्यां सुधी आपणे जोवा मळे छे अथवा तो क्यां क्यां जोवा मळे छे, तो तमे सरळताथी कही शको के दक्षिणना द्विकल्पमां तमिलनाडु थी लई एटले के दक्षिणमां तमिलनाडु थी लई अने उत्तर में बुंदेलखंड सुधी, जो पूर्व की आप बात करूँ तो राजमहल ने टेकरीओ थी शुरू करी अने पश्चिम में से कच्छ सुधी जो विस्तरायेलो जो समग्र जमीनों जो पट्टो है ये कई जमीनों से, तो राती अथवा लाल जमीनों। विद्यार्थी मित्रों तमे राजस्थान राज्य की अंदर पण केटला केटला विस्तारों की अंदर ये तमने राती जमीन जोवा मळे छे फेरिक ऑक्साइड ना कारणे अथवा तो फेरिक ऑक्साइड की हाजरी ने कारण आज जमीनों जे रंग है ये लाल अथवा तो रातो है। जम जम आपणे आ जमीनों जे पड़ है ये जमीन पड़ ने नीचे जाइशू तो एनो जे भाग है ये पीला रंग बने छे, एमा मैग्नेशियम पोटाश नाइट्रोजन वगैरह वगैरह तत्वों की उणप हो बाजरी कपास घऊं जुवार અળસી અને મગફળી જેવા અને બટાકા વગેરે જેવા જે પાકો જો આપણે આ રાતી અથવા તો લાલ જમીનની અંદર જો વાવેતર કરીએ તો ખેડૂતને સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મળે છે અને જમીનનું પડ પણ સુધરે છે। તો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે જે ચર્ચા કરેલી જે જમીન છે એ કાંપની જમીન છે, તો તેમાં કયા કયા મુખ્ય પાકો આપણે વાવી શકીએ તેમ છીએ, જેમ આપણે જોયું કે ભાઈ નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું છે, જો કઠોળ વર્ગના પાક વાવવામાં આવે તો સરળતાથી આપણે નાઇટ્રોજનનું પ્રમાણ તેમાં વધારી શકીએ છીએ અને જમીનનું જે પડ છે એ જાળવી રાખીએ છીએ। તો આ જે કાંપ પ્રકારની જમીનની અંદર ઘઉં ચોખા શેરડી શણ કપાસ મકાઈ અને તેલબિયા જેવા જે પાકો છે અથવા તો આ વર્ગના જે પાકો છે જેની અંદર ધાન્ય પાકો પણ આવી ગયા તેલબિયા પણ આવી ગયા અને આ શેરડી જેવા જે રોકડિયા જે પાકો છે એ કપાસ શેરડી જેવા રોકડિયા પાકોનું પણ વાવેતર કરવામાં આવે તો ખેડૂતને સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મળી શકે છે। તો જેમ કાંકની જમીનની અંદર ઘઉં ચોખા શેરડી શણ કપાસ મકાઈ તેલબિયા વાવી શકાય, તેમ રાતી અથવા તો લાલ જે પ્રકારની જે જમીન છે તેની અંદર બાજરી કપાસ ઘઉં જુવાર અળસી મગફળી બટાટા જેવા પાકો જો ખેડૂત વાવશે તો એને સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મળી રહેશે, અથવા તો આ પ્રકારની જે જમીન છે એ આ વર્ગના પાકોને એ પોષણ
અથવા તો એની વૃદ્ધિ અને વિકાસમાં એ સારું એવું એ પોષક તત્વો ધરાવે છે. જો ખેડૂત આ પ્રકારના પાકોનું વાવેતર કરશે તો એને સારા એવા પ્રમાણનું ઉત્પાદન મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતીય જમીનને જે જુદા જુદા 8 ભાગોમાં વહેંચી એ પૈકીની કાંપની જમીન અને રાતી જમીન વિશે ચર્ચા કરી, હવે પછી આપણે બાકીની જે જમીન છે તેનો વિગતે અભ્યાસ કરીશું. ત્યાં સુધી સુરક્ષિત રહો અને ઘરે રહો.